नमस्कार भाग्यदर्पण में आपनुं स्वागत छे, हुं कृष्णा। दर्शक मित्रों, जे व्यक्ति सारू काम करे छे ते क्यारे आदरनो भूख्यो नथी होतो, तेनुं काम ज तेने सन्मानने पात्र बनावे छे। तो आजना सुविचार साथे शुरू करिए आपना भाग्यना दर्पणने रजू करतो अमारो विशेष कार्यक्रम भाग्य दर्पण। तो भाग्य दर्पण में राशिफल पंचांग विषय माहिती अने मार्गदर्शन आपवा माटे आपणी साथे जोड़ाई गया छे जाणीता ज्योतिष आचार्य डॉक्टर हेमिल भाई लाठिया। हेमिल भाई, भाग्य दर्पण में आपनुं स्वागत छे। नमस्कार। नमस्कार हेमिल भाई, सौ प्रथम जाणवा मांगी छुं आजना पंचांग विषय शुं कहे छे आजनुं पंचांग। जी, आजे तारीख 7/12/2023 गुरुवार, कार्तक वद दशम तिथि छे 29 अने 7 मिनिट सुधी, हस्त नक्षत्र छे, आयुष्यमान नामनो योग छे अने वणिज नामनो करण छे। आजनी राशि छे कन्या, के जेना नामांक्षर छे प ठ ण। दिन विशेषमां जोईए तो विष्टि 16/12-29 अने 7 सुधी छे। व्यतिपात महापात 21/12-24/22 सुधी छे। जी जी, हेमिल भाई, 12 राशिनुं राशिफळ जाणी ते पहेला एक दर्शक मित्र आपणी साथे जोडाई गया छे, कैलाशबेन छे। कैलाशबेन, आपणे जेमना माटे प्रश्न पूछवो होय तेमनी जन्म तारीख जणाओ। 7/6/2000। કઈ ફરીથી જણાવશો? 7/6/2000 જન્મ સમય જણાવો। 11:25 સવારે કે રાત્રે? સવારે 11:25। જી, જન્મસ્થળ? જન્મસ્થળ રાધનપુર। પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એને જોબ માટે નીચે બેલી જી, એને તલાટીની જોબ આપી તો એના પાસે, એના કારકુનની આપી તો એના પાસે, હવે એને સરકારી જોબ મળશે કે પ્રાઇવેટ મળશે ને ક્યારે મળશે? જુઓ, એના માટે સૌ પ્રથમ તો એવું કહેવાય કે એ પરીક્ષા આપે, એને મહેનત કરે તો સફળતા મળે એવા યોગ તો છે, એટલે નાસીપાસ થવા જેવું લાગતું નથી। હવે હાલમાં પણ જો એને કોઈ બીજી જગ્યાએ નોકરી મળતી હોય તો એ માટે પણ પ્રયત્ન કરવા વધુ હિતાવહ દેખાઈ રહ્યા છે। એટલે કોઈના માર્ગદર્શન હેઠળ પોતાની અનુકૂળતા હોય એ મુજબની કોઈ નોકરી મળી જાય તો પણ એ કરવી હિતાવહ છે। એના માટે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની સારા યોગ 2025 અને 2026 ચાલે છે, એટલે 2024 મધ્યમ છે। એટલે જો કોઈ જગ્યાએ નોકરી કરીને સાથે સાથે પરીક્ષાની તૈયારીમાં પણ જો ધ્યાન થોડો થોડો સમય ફાળવશે તો સંભવ છે કે કદાચ જે 2025-26ની કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આવે એમાં સફળતા મળી શકે। માટે એ રીતનું આયોજન કરવું હાલના તબક્કે થોડુંક વધુ વ્યવહારુ લાગી રહ્યું છે। એને કારકિર્દીમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય, સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ સફળતા મળે એવા યોગ વધુ થાય, એ હેતુથી જો દરરોજ સવારે ઘરે બેસીને જ સૂર્ય ભગવાનને બે હાથ જોડી પ્રાર્થના કરે, તેમજ ઘરે બેસીને જ ગણપતિ દાદાની એક માળા કરે, એ એના માટે વધુ ઈચ્છનીય છે। માટે દરરોજ સવારે આ પ્રકારની ભક્તિ જે પોતાની રોજિંદી ભક્તિ સાથે કરે તો આગળ જતા પરિસ્થિતિમાં થોડો સુધારો જોવા મળે તેવું લાગી રહ્યું છે। પ્રિયાબેન જોડાઈ ગયા છે। પ્રિયાબેન, આપણે જન્મના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો। આજ નમસ્કાર સર, મારું જન્મ તારીખ છે 24/8/1990। જન્મ સમય? સવારે 4:25। જન્મ સ્થળ જણાવો? અમદાવાદ। પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સર, મારા એને લગ્નનો બહુ પ્રોબ્લેમ થઈ રહી છે, ગમે ત્યાં હવું ગોતી એમ તો નથી માંગતો, એટલે બસ એ પૂછવું છે સર। જી, જો તમારા માટે એટલું કહેવાય કે લગ્ન માટેની જે સુખાકારીના યોગો જે જોવા જઈએ ને તો 2024માં વધુ મજબૂત બની રહ્યા છે, એટલે તમે 2024-25-26 ત્રણેય વર્ષ તમારા માટે
ઘણા સારા છે, એટલે તમે કઈ પણ પ્રકારની ચિંતા ન કરવી. દરરોજ સવારે ઘરે બેસીને જ અને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરવી એ તમારા માટે વધુ ઇચ્છનીય છે. શક્ય હોય તો અઠવાડિયામાં એકવાર સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ શિવ પાર્વતીનું પૂજન કરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી તમારા માટે યોગ્ય લાગે છે. એટલે તમે આ પ્રકારની થોડીક ભક્તિ કરશો તો કદાચ જે આગામી સમય જે સારો આવા તમારા પ્રશ્ન બાબતે સારો ચાલી રહ્યો છે તો એમાં તમારું ક્યાંક પ્રશ્નનું સમાધાન થઈ શકે તેવું કહી શકાય. જી, ધર્મિષ્ઠાબેન જોડાઈ ગયા છે. ધર્મિષ્ઠાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે મારા જેઠની બેટી માટે પૂછવો છે. એની જન્મ તારીખ છે 12/11/1996. જન્મ સમય? સમય 12 વાગ્યા પછીનો છે. કેટલા વાગ્યાનો છે ખબર નહીં. 12 વાગે એટલે બપોરે 12 વાગે કે રાત્રે 12 વાગ્યા પછી? રાત્રે 12 વાગ્યા પછી, એટલે 12 તારીખ આવી જાય છે. જી, પ્રશ્ન જણાવો. એનો જન્મ સમય સ્થળ છે મુંબઈ, અને એમને છે ને લવ મેરેજ કરવા છે, અને છોકરો છે ધોની નો, એટલે આગળ જતા પ્રોબ્લેમ થશે કે નહીં થશે એ જાણવું હતું મારે એના માટે. જો તમે પ્રશ્ન કર્યો છે એ તમારી લાગણી અને ચિંતા સ્વાભાવિક છે, પરંતુ આમાં વસ્તુ એ બને કે આમની કુંડળી પરથી તો એવું લાગે છે કે પરિસ્થિતિ જો વ્યવહારુ ઢબે રહેશે તો વાંધો ના આવે, પરંતુ હંમેશા કુંડળી બંને વ્યક્તિની મેળવી, બંને વ્યક્તિના ચંદ્ર, બંને વ્યક્તિના દાંપત્ય સ્થાન, એના માલિક, નવમાંશ વગેરે જેવી બાબતોને આધારે ગણતરી કરી અને લગ્નનું આપણે જીવન કેવું જશે એવું કહી શકાય. લગ્ન જીવન માટે પણ અગત્યની વાત એવી હોય છે કે કુંડળી મેળાપક સિવાય તમે લગ્નના મુહૂર્ત એટલે કે હસ્ત મેળાપનો સમય જો યોગ્ય મુહૂર્તે થયો હોય એ પણ એટલું જ જરૂરી છે. અન્ય બીજી પણ બાબતો ધ્યાનમાં રહેતી હોય છે, માટે તમે ફક્ત તમારી આ એક જ દીકરીની કુંડળીને આધારે જો નિર્ણય લેવા માંગતા હો તો એ વસ્તુ થોડીક આમ ઓછી પડે એવું લાગે છે. માટે સામેના છોકરાની વિગત જાણી, તમારી પાસે કોઈ વિદ્વાન હોય નજીકમાં એની પાસે આ બધી વસ્તુનું માર્ગદર્શન લઈ લેશો તો વધુ સારું, કારણ કે દાંપત્યની સુખાકારી માટે બંનેની કુંડળી, એના માલિકો, રાશિમેળ અને લગ્ન વખતનું મુહૂર્ત ખૂબ જ ભાગ ભજવતું હોય છે. જી, ભાવનાબેન જોડાઈ ગયા છે. ભાવનાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, મારે મારા બાબા માટે પૂછવું. જી, જન્મ તારીખ જણાવો. એની જન્મ તારીખ 8/4/2006. 8/4/2006. 8/4/2006. સમય જણાવો. સમય બપોરે 2:30. કેટલો? 2:30 બપોરે. જી, જન્મ સ્થળ? જન્મ સ્થળ વિસનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એનો પ્રશ્ન એ કે કેવું, જરા મન તો નહીં બહુ જીતી લો, અને અત્યારે એન્જિનિયરિંગ કરે એનું ભવિષ્ય કેવું હશે, અને જરા કેવું માનતો નહીં. જુઓ, અત્યારે એમ કહેવાય કે એના જે યોગ છે એ વિચારોની દ્વિધાવાળા છે, સ્વભાવ થોડોક વિવરિંગ બતાવે એટલે એને કારણે થોડીક એનામાં વ્યવહારુતાનો અમલ ઓછો કરવાનું થાય તેવું બને, માટે એનામાં વ્યવહારુ અભિગમ જેમ જેમ ખીલશે એમ પરિસ્થિતિ સુધરશે તેવું કહી શકાય. હવે તમે જે એના કારકિર્દી માટેની વાત કરી તો આગળ જતાં પણ એની કારકિર્દી સારી બને તેવું લાગી રહ્યું છે, અને વર્તમાનમાં પણ 2024-25 એના ભણવામાં અથવા કોઈ સારી જગ્યાએ કારકિર્દીની તક મળે એવા પણ યોગ સારા દેખાઈ રહ્યા છે, એટલે એને પ્રેમથી યોગ્ય માર્ગદર્શન આપવું વધુ હિતાવહ છે. એની કારકિર્દી કાયમ સારી રહે, ઉત્તરોત્તર પ્રગતિ રહે, એનામાં થોડુંક વ્યવહારુ ડાપણ પણ આવે એ હેતુથી એ પોતે દરરોજ જે સવારે દત્ત બાવાનીના પાઠ વાંચે તો વધુ સારું. જો એ વાંચવા માટે અનુકૂળ ના હોય તો એના વતી ઘરના કોઈ પણ સભ્ય દત્ત બાવાનીના પાઠ વાંચી એના માટે પ્રાર્થના કરે એ અગત્યનું છે. સાથે દર ગુરુવારના દિવસે એકાદ ચપટી જેટલી ચણાની દાળ નજીકના કોઈ મંદિર હોય ત્યાં પીપળાના વૃક્ષ હોય એની નીચે પક્ષીના ચણ તરીકે મૂકવી પણ થોડીક હિતાવહ લાગે છે.
એટલે આ પ્રકારની ભક્તિ તમે કરશો ને તો આગળ જતા એની કારકિર્દી માટે અને ભણતર માટે ઘણું સારું રહેશે અને એની વિચારસરણીમાં પણ સુધારા આવે તેવું લાગી રહ્યું છે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ભારતીબેન છે. ભારતીબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જન્મ તારીખ છે 1-4-66. 1-4-66? હા. સમય સમય બહુ ખ્યાલ નથી, પણ સ્થળ બેચરાજી છે. એટલે મારી પ્રશ્ન એવો છે કે મારી જન્મ તારીખ પ્રમાણે મારી રાશિ કઈ આવે છે અને મારે મકાન નવું લેવું છે, એટલે મારી રાશિ પ્રમાણે મકાન ના યોગ છે? જો, સૌ પ્રથમ તો એક વાત કહી દઉં કે રાશિ માટે જન્મ સમય ચોક્કસ હોવો વધુ અનુકૂળ છે, એટલે એના કારણે રાશિ નક્ષત્ર અને મહાદશાનો સચોટ ખ્યાલ આવે, તદુપરાંત જન્મ લગ્નનો પણ ખ્યાલ આવે, અને એની સાથે આગળ તમામ વિધિ નવમાંશ વગેરે કુંડળીઓ પર એની અસર કરતી હોય છે. પરંતુ તમારો જે મકાન લેવા બાબતનો પ્રશ્ન જે છે એ તમારે હાલ પ્રશ્ન કુંડળી મુજબ જો ગણતરી કરવા જઈએ ને તો તમારે મકાન લેવાના યોગ 2024માં ફળીભૂત થાય તેવા દેખાઈ રહ્યા છે. એટલે 2024માં તમે યોગ્ય માર્ગદર્શન અને વ્યવહારુ અભિગમ રાખી નિર્ણય લેવાનું હશે તો તમારું 2024માં મકાન સારી રીતે સંપન્ન થાય તેવું બને. તમારા જે પણ આરાધ્ય દેવ હોય અથવા જે પણ તમે માતાજીની ભક્તિ કરતા હોય એને પ્રાર્થના કરવી, તો જેથી કરીને તમારા મકાન અંગેની સુખાકારીમાં તમને ફાયદો થાય. હેમિલભાઈ, રાશિફળની વાત કરી, રાશિમંડળની પ્રથમ ત્રણ રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ, આજે તમારો વાણી પર પ્રભાવ રહે, બોલવા ચાલવાની છટા તમારી સારી દેખાય. કોઈ જગ્યાએ અગત્યના કામકાજ માટે મુલાકાત કરવાની હોય એ મુલાકાત પણ સફળ બને તેવું લાગી રહ્યું છે. એમાં પણ જે લોકોને નોકરી અંગે કે કોઈ પણ વ્યવસાયલક્ષી કાર્ય અંગે કે પછી જે યુવા વર્ગ છે એને કોઈ જીવનસાથી વાતે કોઈ મિલન મુલાકાત ગોઠવવાની હોય એમાં સફળતાના આંક વધુ દેખાઈ રહ્યા છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય અથવા તેનું આયોજન થાય તેવું પણ બનવા જોગ છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ, આજે પરિવર્તનના યોગ દેખાય. તમારા વિચારો, વર્તન, કામકાજ દરેક જગ્યાએ તમને પરિવર્તન દેખાય. સારા કાર્યો કરો, સારા વિચારો આવે તેવું બને. આત્મવિશ્વાસ આજે તમારામાં વધુ દેખાય, જેની સારી અસર તમારા દિનચર્યા પર અને કામકાજ પર પણ પડે. આજે જેટલો વ્યવહારુ અભિગમ રાખશો ને એટલી દિનચર્યા તમારી અનુકૂળ રહેશે, તમારી ગણતરીનું કાર્ય પણ થશે તેવું કહી શકાય. મિથુન રાશિ, આ જાતકોએ વાતચીત કરવામાં થોડી કાળજી રાખવી જેથી કરીને કોઈ જગ્યાએ ગેરસમજ ન થાય. નવું આયોજન થાય, નવા કાર્ય થાય તેવું પણ બને. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ જોવા મળે તેવું લાગે છે. હવે વાત કરી કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ, કાર્યમાં ઉત્સાહ આજે તમારામાં વધુ જોવાય. કંઈક એવું કાર્ય કહાય કે અથવા એવી વાત સાંભળવા મળી જાય જેની સારી અસર તમારા કામકાજ પર અને ઉત્સાહ પર વધી શકે છે. તમને તમારા કામકાજમાં સહયોગ મળે, માર્ગદર્શન મળે તેવું પણ બની શકે, અને ક્યાંક આરામ કરવાની વૃત્તિ પણ આજે વિશેષ જોવા મળે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ, વાર્તાલાપમાં સમય પસાર થાય. કંઈ પણ વિષય, વસ્તુ, ઇતર વાતો આજે વધે તેવું બને. કોઈ અગત્યની વાતચીત આજે સાંભળવા મળી જાય અથવા તમારા મનમાં કોઈ વાત રહેતી હોય એને કોઈ જગ્યાએ રજૂ કરવાની પણ તક મળે તેવું લાગે છે. જાણવાની વૃત્તિ આજે તમારામાં વધુ જોવા મળે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ, આજે તમે તમારા કામકાજમાં વ્યસ્ત વધુ રહો તેવું બને. કોઈ કાર્ય એવું આવી જાય કે જે તમને વ્યસ્ત વધુ રાખે.
હિત શત્રુ કાબુમાં રહે જેને કારણે સારી અસર કામકાજ પર પણ પડે. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે હિતાવહ છે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો, આગળ પણ બાકીની રાશિ રાશિફળ તમારી પાસેથી જાણીશું. તો ભાગી દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર જોડાયા છે, દક્ષાબેન છે. દક્ષાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મારે મારા છોકરા વિશે પૂછવું છે. જન્મ તારીખ જણાવો તેમની. એમની જન્મ તારીખ છે 8/9/2000. જન્મ સમય? જન્મ સમય સવારના 8:15 ની વચ્ચે. જી. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ જામનગર હોસ્પિટલ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એવું છે કે અત્યારે તો એ ફિક્સ પગારમાં જોબ કરે છે, પણ એને એક ગવર્મેન્ટ જોબ ક્યારે મળશે અને એની સગાઈ કરી છે તો કઈ રાશિ આવી રહી ને લેણા દેણી રહેશે અને ભવિષ્ય કેવું રહેશે? જી જી. જો એના માટે સૌ પ્રથમ જો તમે સરકારી નોકરીની વાત કરો છો તો એના માટે 2025 અને 26નું વર્ષ સારું છે, એટલે હાલમાં એના માટે તૈયારી કરવી હિતાવહ છે. થોડીક મહેનત એના આયોજનની જરૂર છે. જો એ હશે તો એના માટે 25-26ની પરીક્ષામાં સારી તક મળી શકે તેવું લાગે છે. અન્યથા એને અત્યારે કોઈ પણ જગ્યાએ જોબ મળે તેવું પણ દેખાઈ રહ્યું છે, એટલે જો એમાં પણ એ ઇન્ટરેસ્ટ હોય તો જોબ સાથે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે તેવું પણ બની શકે. હવે તમે જે વ્યવહારુ વાતની જે વાત કરીને તો એ બાબતે એના માટે એટલું કહી શકાય, મે 2024 પછીનો સમય થોડોક વધુ સારો ચાલી રહ્યો છે, એટલે મે 2024 પછી વ્યવહારુ કામમાં એને કોઈ સારા પાત્ર સાથે વાતચીત થાય, વાત આગળ વધે તેવા યોગ દેખાઈ રહ્યા છે. એટલે તમે હાલમાં પણ પ્રયત્ન ચાલુ રાખો, એટલે જેમ જેમ એનો સમય થોડોક વધુ મજબૂત થતો જશે તો તમારી વાતચીત અને આ પ્રકારની મહેનતમાં પણ તમને એ સમયગાળા દરમિયાન સફળતા મળી જાય તેવું લાગે છે. આ બંને કાર્ય માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ પોતાના કુળદેવીને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે, અને તદુપરાંત એ ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે અથવા સાંભળેને એ એના માટે વધુ અગત્યનું છે. એટલે આ પ્રકારની ભક્તિ જો એ કરશે ને તો એમ કહેવાય કે આગળ જતા એના આ બંને કાર્યમાં થોડુંક એને ગ્રહોનું બળ મળે અને કાર્ય સારી સારી રીતે સંપન્ન થાય તેવું બની શકે. જી હેમિલભાઈ, વાત કરી તુલા વૃશ્ચિક ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાક્ષર છે ર અને ત, લોકો સાથે સુમેળ તમારો આજે વધે, કંઈને કંઈક કાર્ય માટે આજે સહયોગ વધુ થાય તેવું બને. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે છે. સામાજિક કાર્યમાં તમે યોગદાન વધુ આપો, કંઈક ને કંઈક પ્રકારનું તમે તમારી રીતે પ્રવૃત્ત રહો તેવું પણ બનવા જોગ છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાક્ષર છે ન અને ય, વાર્તાલાપમાં થોડીક ચોકસાઈ રાખવી, કઈ ને કઈ બાબતે આજે જેટલી ચોકસાઈ રાખશો ને એટલી વાર્તાલાપ તમારી અનુકૂળ રહેશે. કઈ પણ પ્રકારના કામકાજમાં તમને વધુ ફાવટ આવશે તેવું પણ બની શકે. વ્યવહારુ અભિગમ જેટલો રાખશો ને એટલી તમારી દિનચર્યા અને કામકાજમાં સરળતા રહેશે તેવું બને. આજે તમારે વાહન ચલાવવામાં ધીરજ રાખવી અને શક્ય હોય ત્યાં સુધી ઉશ્કેરાટ અથવા ઉશ્કેરાટવાળા વાતાવરણથી પણ દૂર રહેવું અગત્યનું છે. ધનરાશિ, આ જાતકોને મુલાકાતમાં સમય થોડોક વધુ પસાર થઈ જાય તેવું બને. આજે ધીરજ થોડીક માનસિક રીતે કે કઈ પણ બાબતે વિચારોની પણ રીતે રાખવી અગત્યની છે, જેથી કરીને ક્યાંય અશાંતિ ઊભી ન થાય. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન પણ સંભવિત છે. જી હવે વાત કરી મકર કુંભ અને મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાક્ષર છે ખ અને જ, જાણવાની વૃત્તિ આજે તમારામાં વધી જાય તેવું બને. ઉતાવળ
થોડીક વધુ જોવા મળે, વાત સાંભળવાની રજૂ કરવાની ઉતાવળ વૃત્તિ રહે, કોઈની સાથે મતભેદ ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ શ શ. સહયોગની ભાવના આજે તમારામાં વધુ જોવા મળે, પરિચિત સાથે સમય વધુ પસાર થાય અને તમે કોઈને સહયોગ આપો તેવા પણ યોગ બને છે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ, આજે ઉશ્કેરાટથી બચવું એટલે વાતચીત શાંતિથી સાંભળવી, ધીરજ રાખવી જરૂરી છે. અંગત કામકાજમાં સમયનો વ્યય વધુ થાય, થાકની અસર તમારી દિનચર્યામાં પણ વધુ જોવા મળે. જી હેબિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગી દર્પણમાં આજે બસ આટલું જ, મને રજા આપશો. નમસ્કાર.